રાજકોટમાં પોરબંદર કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં ચોરીના આરોપી કનૈયાલાલ ગોહિલનું રાજકોટ સિવિલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું, જેને લઈ માછીમાર ખારવા સમાજના લોકો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. મૃતક કનૈયાલાલની પત્ની અને તેના ભાઈના આક્ષેપ છે કે પોલીસે આરોપીને ઢોરમાર મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો ચોરીના આરોપમાં પોલીસે આરોપીને 5 દિવસ પૂર્વ જ જેલ હવાલે કરવામાં આવ્યો હતો. આરોપીને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેને રાજકોટ સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો, જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું, જેને લઈ પરિવારજનોએ પોલીસ પર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. પોલીસ કાફલો ખારવા પંચાયતે પહોંચી ખારવા સમાજ પંચ પટેલો સાથે વાતચીત કરી સમાજના આગેવાનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ખારવા સમાજે તાત્કાલિક પોલીસ સામે પગલાં લેવા માંગ કરી હતી. અમારા ભાઈને કંઈક સાયકલની બાબતમાં કંઈક કલાક બે કલાક લેટ થઈ ગયો, કોઈક રહી ગયો એમાં દવા લેવા માટે, તો આ લોકોએ કંઈક ફરિયાદ કર્યો, પોલીસ વાળા એને ઉપાડી દે, રસ્તામાં જઈને ઉપાડી દો. એ પછી અમને એમ હતું કે અમારા ભાઈને ત્યાં જેલે રાખ્યો છે, આ અમને ખબર ના હતી કાંઈ દાખલ કરેલો છે ને સિરિયસ હાલતમાં આવી લઈ આવ્યા જઈને. અમને કોઈ જાતની કંઈ જાણ ના હતી. અમારો ભાઈ ઓફ થઈ ગયો, એ પછી અમને જાણ આવી કે ભાઈ અહીં ઓફ થઈ ગયો રાજકોટમાં હવા. પછી અમને અચક લાગ્યું કે આ અમારો ભાઈ ને, અમને એમ જ કાંઈ લઈ જતો અંદર. બાકી બીજું અમે ફિશિંગમાં શું હતા, પણ આ લોકોએ જાણ અમને કોઈને કંઈ કરી હતી ઘરે કે અમારે કોઈ સગા કુટુંબને જાય. હવે અમારે એકબીજા વધી જઈને આ બીજું હતા કે ગરીબ માણસો છે, આ કમાઈને ખાતો. હવે ઘરવાળી ઘરવાળી બિચારી કામ કરતી, બે માં કામ કરી ગુજરાન લાવતા. હવે એક નકરો છોકરો છે, હવે એની જિંદગી રોડવાઈ ગઈ ને બિચારી. આ એક નકરો બાળક હતો, કાયમીનો ફિશિંગમાં જતો, કોઈ જાતની બીમારી ના હતી, કોઈ 5 રૂપિયાની દવા કરી નથી. અચાનક આવું આ લોકોએ કર્યું. આ લોકોનું કહેવાનું એમ છે કે ભાઈ પોલીસને મારવાથી આમ થઈ ગયું. આ એકબીજાએ કીધું કે તારા ભાઈને ઉપાડીએ, પોલીસ અમે જાણ જ કરી. પછી એકબીજાએ કહ્યું કે તારા ભાઈને ઉપાડીએ, એટલે આપણે એમ કે અંદર ઉહૈયા. પણ આની ખબર ના હતી કે રાજકોટમાં અને ખંભી અદાલતમાં દાખલ કરી ગઈ. એ તો હવે આપણે જી થાય એ હવે આપણે તો રહીએ જ બોલ્યા. હવે આગળ જતાં જી થાય બધી લોકો એવું આ લોકો કહે જ. એની ઘરવાળી કહેતી કે પોલીસ કીર્તિમાં જઈ મળ્યા મારતા હતા, ઉપર અવાજ આવતો હતો. ઘરવાળી નથી ભગાઈ કે તું જા, બીજી માહિતી અમને કંઈ ઓલ નથી.